जो तुमे सस्ता अनाजनी दुकानेथी चोखा खरीदता होय तो थई जजो सावधान। भरूचमां नकली चोखाना असली कारोबारनो थयो छे पर्दाफाश। सस्ता अनाजनी दुकानेथी चोखा खरीदता पहला सावधान। આ ચોખા તમને કરી નાખશે બોખા, લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા। નકલી ચોખાનો અસલી કારોબાર। પહેલી નજરે તમને આ દેખામાં લાગતા ચોખા અસલી નહીં, નકલી છે। આ ચોખા ખાવા લાયક નહીં, પરંતુ પ્લાસ્ટિકના ચોખા છે। જી હા, અરવલ્લી ભરૂચની એક સસ્તા અનાજની દુકાનમાં નકલી એટલે કે પ્લાસ્ટિકના ચોખાનો અસલી કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે। સસ્તા અનાજની દુકાનેથી જે ચોખા ખરીદવામાં આવ્યા હતા તે ચોખા કલાકો બાદ પણ રંધાયા નહીં, જેથી આખો મામલો પ્રકાશમાં આવ્યો। ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ કર્યાની ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો। હું જડેશ્વર ગામમાં દુબઈ ટેકરી પાસે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી હું અનાજ લાવી હતી। તે અનાજની અંદર મને ડાઉટફુલ લાગ્યો એટલે મેં અનાજની અંદર મને પ્લાસ્ટિકના દાણા જેવું દેખાયું ચોખાની અંદર, તો મેં લાવી અને ઘરમાં ટ્રાય કર્યો કે ખરેખર આ એ જ છે। તો અત્યારે મેં ટ્રાય કર્યું, એની અંદર પ્લાસ્ટિકના દાણા અલગ બોઇલ કર્યા છે અને ચોખાના દાણા અલગ બોઇલ, તો પહેલાં ચોખાના દાણા થઈ ગયા પણ પ્લાસ્ટિકના બોઇલ જે દાણા કરવા મૂક્યા હતા તે ઉપર આવી ગયા છે, એ થતા જ નથી। લોકોએ આ અંગે હોબાળો મચાવતા રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સફાળું જાગ્યું અને તેમણે આ અંગે ખુલાસો કર્યો। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરૂચના નાયબ જિલ્લા મેનેજર જયદીપ મકવાણાએ દાવો કર્યો કે લોકોમાં જાગૃતિ ઓછી હોવાને કારણે લોકો પ્લાસ્ટિકના ચોખા સમજી રહ્યા છે, પરંતુ આ પ્લાસ્ટિકના ચોખા નહીં, ફોર્ટિફાઈડ ચોખા છે, જે ભારત સરકાર દ્વારા ચોખામાં 100 કિલોના એક કટ્ટામાં 1500 કિલોગ્રામ જેટલા ઉમેરવામાં આવે છે। ફોર્ટિફાઈડ ચોખા જેમાંથી આયર્ન, ફોલિક એસિડ તેમજ વિટામિન B12 જેવા પોષણયુક્ત આહારનો સમાવેશ કરવામાં આવે છે। 100 કિલો ચોખામાં 1 કિલો પ્રમાણ ચોખાનું હોય છે, એટલે બંને ચોખાને જ્યારે ભેળસેળ કરતા હોય એટલે આપણે પાણીમાં એને નાખે તો માત્ર ને માત્ર તમે જોશો તો 45 ચોખા જે છે તે ઉપર તરી આવે, એટલે લોકોમાં એવી પેલું અફવા ફેલાય છે કે પ્લાસ્ટિકના ચોખા છે, પણ ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોતા નથી અને 45 ચોખા કહેવામાં આવે છે। બીજી તરફ આ મામલે મંત્રી ભીખુસિંહજી પરમારે કડક તપાસના આદેશ કર્યા। તેમણે કહ્યું કે આરોગ્ય સાથે ચેડા રાજ્ય સરકાર નહીં ચલાવી લે, ગંભીર ઘટના છે, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી થશે।